हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। जो आज आप रीनल थ्रेशोल्ड और ट्रांसपोर्ट मेक्सिमम आ बे शब्दों ने डिटेल में समझवाना छे। रीनल थ्रेशोल्ड ने समझा पहले आप थ्रेशोल्ड शब्द ने बराबर समझी लीए। थ्रेशोल्ड नो मतलब थाय छे सीमा। सीमा एटले के आपणा घरनी जे सीमा होय छे, आपणा देशनी कई सीमा होय छे, जेने बीजी रीते आपणे तेने कैपेसिटी के क्षमता पण कहेवामां आवे छे। तो क्षमता कैपेसिटी ने समझवा माटे आपणे एक एक्जाम्पल लईए। मानी लो कि एक लीटर नी जे पानी नी बोटल होय छे तेनी अंदर वधारे मां वधारे आपणे एक लीटर पानी राखी शकीए छीए, कारण के एक लीटर नी पानी नी बोटल नी क्षमता एक लीटर पानी समावानी होय छे, तेनाथी वधारे पानी ते आपणे राखी शकता नथी। तो तेवी ज रीते आपणुं जे मूत्रपिंड होय छे, मूत्रपिंड नी अंदर 10 लाख उत्सर्गकमो आवेला होय छे। ए उत्सर्गकमो नी पण केटला द्रव्य शोषवानी कई क्षमता आवेली होय छे, केटला द्रव्य त्यां सौथी वधारे प्रमाणमां शोषी शकाय छे, કેટલાક એવા દ્રવ્યો છે તે ત્યાં ઓછા પ્રમાણમાં શોષી શકાય છે, જ્યારે કેટલાક એવા દ્રવ્યો છે કે ત્યાં આપણે બિલકુલ પ્રમાણમાં શોષી શકતા નથી, તેના આધારે જે તે દ્રવ્યોને આપણે 3 ભાગમાં વિભાજીત કરીશું। તો જે આપણો જે ઉત્સર્ગ એકમની રસ્તા આપણને ખબર છે, શરૂઆત દાવમેની કોથળી, ત્યાર પછી જે નિકટવર્તી જે ગૂંચળું બને છે। તો આ જે નિકટવર્તી જે ગૂંચળું હોય છે તે આગળ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય છે, જે સૂક્ષ્મ રસાંકુરો જેવી રચના બનાવે છે, પરિણામે તે શોષણ સપાટીનો વિસ્તાર વધે છે। તો આપણો જે ઉત્સર્ગ એકમ હોય છે તેની અંદર સૌથી વધારે અભિશોષણ એ નિકટવર્તી ગૂંચળું, જેને આપણે પીસીટી પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ કહીએ છીએ, ત્યાં સૌથી વધારે પ્રમાણમાં શોષણ થતું હોય છે। પરંતુ જે તે દ્રવ્યો ત્યાં આગળ કેટલાક એવા દ્રવ્યો છે કે ત્યાં સૌથી વધારે શોષાતા હોય છે, કેટલાક દ્રવ્યો ઓછા પ્રમાણમાં શોષાતા હોય છે, ને કેટલાક એવા દ્રવ્યો છે ત્યાં બિલકુલ પ્રમાણમાં શોષી શકાતા નથી, તો તેના આધારે આપણે જે તે દ્રવ્યને 3 ભાગમાં વિભાજીત કરીએ છીએ। હાઈ થ્રેશોલ્ડ સબસ્ટન્સ કયા છે? સબસ્ટન્સ હાઈ થ્રેશોલ્ડ સબસ્ટન્સ એટલે કે સૌથી વધારે પ્રમાણમાં તે આગળ શોષી શકાતા હોય તેવા દ્રવ્યો કયા છે? તો આપણને ખબર છે કે ગ્લુકોઝ, એમિનો એસિડ, સોડિયમ ક્લોરાઇડ, પાણી, વિટામિન, આ બધા દ્રવ્યોને ત્યાં સૌથી વધારે પ્રમાણમાં આપણે શોષી શકીએ છીએ। કેટલાક એવા દ્રવ્યો છે કે ત્યાં આગળ પાર્શિયલી એટલે કે થોડા પ્રમાણમાં ત્યાં શોષી શકતા હોઈએ છીએ, જેને આપણે લો થ્રેશોલ્ડ સબસ્ટન્સ કહેવામાં આવે છે। તો લો થ્રેશોલ્ડ સબસ્ટન્સ કયા છે? તો યુરિયા અને યુરિક એસિડ। જ્યારે કેટલાક એવા દ્રવ્યો છે કે જ્યાં ત્યાં બિલકુલ પ્રમાણમાં શોષી શકાતા નથી, જેને નોન થ્રેશોલ્ડ સબસ્ટન્સ કહેવામાં આવે છે। તો નોન થ્રેશોલ્ડ સબસ્ટન્સ કયા છે? તો હિપ્યુરિક એસિડ, ક્રિએટિનિન અને ઇન્યુલિન। આ ઇન્યુલિન નો આપણા શરીરની અંદર તેનું ચયાપચય થઈ શકતું નથી, માટે તે બિલકુલ પ્રમાણમાં તે શોષી શકાતું નથી। આમ જે તે જે દ્રવ્યો છે તે અલગ અલગ પ્રમાણમાં તેનું તે આગળ શોષણ થતું હોય છે, કેટલાક દ્રવ્યો સૌથી વધારે પ્રમાણમાં શોષાય છે, તો જે આપણા શરીરને વધારે જરૂરી છે તે દ્રવ્યો ત્યાં આગળ વધારે પ્રમાણમાં શોષાતા હોય છે, જ્યારે જે દ્રવ્યની બિલકુલ જરૂર નથી તે દ્રવ્યો ત્યાં બિલકુલ પ્રમાણમાં શોષી શકાતા નથી। અને આધારે આપણે રીનલ થ્રેશોલ્ડ અહીં આગળ આપણે ભણવાનું છે। રીનલ થ્રેશોલ્ડ, તો રીનલ થ્રેશોલ્ડ એ શું છે મિત્રો? તો આપણે જે ગ્લુકોઝ જે હોય છે એ ગ્લુકોઝ નો રીનલ થ્રેશોલ્ડ 180 મિલીગ્રામ પ્રતિ ડીએલ જેટલો હોય છે। તો રીનલ થ્રેશોલ્ડ ને આપણે અહીંયા આગળ હવે ડિટેલમાં સમજીશું। તો આપણો જે ઉત્સર્ગ એકમો હોય છે એ ઉત્સર્ગ એકમોની અંદર જે પીસીટી નો જે એરિયા આવેલો હોય છે એ પીસીટી ના એરિયાની અંદર, આ પીસીટી ના એરિયાના જે કોષો છે ત્યાં આગળ આ સૂક્ષ્મ રસાંકુરો જેવી રચના બને છે, એ જે સૂક્ષ્મ રસાંકુરો હોય છે ત્યાં આગળ ટ્રાન્સપોર્ટર્સ આવેલા હોય છે। માની લો કે ગ્લુકોઝનું શોષણ કરવા માટેના ટ્રાન્સપોર્ટર્સ ત્યાં જોવા મળતા હોય છે। તો ગ્લુકોઝનું શોષણ કરવા માટેનો જે ટ્રાન્સપોર્ટર છે જેને સોડિયમ ગ્લુકોઝ લિંક ટ્રાન્સપોર્ટ 2 તરીકે ઓળખીએ છીએ, SGLT2 ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર્સ ઉપર પણ આપણે એક વિડીયો અપલોડ કરી દીધેલો છે, જે આપણી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો। તો SGLT2 અહીંયા આગળ વર્ક કરતા હોય છે।
આ બધા રિસેપ્ટર છે જે બહારથી ગ્લુકોઝને અંદરની તરફ લઈ જવાનું કામ કરે છે. તો આ જે SGLT2 છે તે સોડિયમની સાથે ગ્લુકોઝને અંદરની તરફ લઈ જાય છે. માની લો કે આ સોડિયમ અંદરની તરફ જાય છે તો તેની સાથે ગ્લુકોઝ પણ એ અંદરની તરફ જતો હોય છે. તો સોડિયમની સાથે ગ્લુકોઝનું શોષણ થાય છે માટે તેને સોડિયમ કો ટ્રાન્સપોર્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે આ જે SGLT2 જે રિસેપ્ટર હોય છે જે ગ્લુકોઝને અંદરની તરફ લઈ જવાનું કામ કરે છે એ આપણા જે 1,000,000 ઉત્સર્ગ એકમો હોય છે તેમાં અલગ અલગ ઉત્સર્ગ એકમોની અંદર તેની સંખ્યા અલગ અલગ હોય છે. તો જે ઉત્સર્ગ એકમના પીસીટીના એરિયામાં SGLT2 ની સંખ્યા વધારે હશે તે વધારે પ્રમાણમાં ગ્લુકોઝને એબ્સોર્બ કરશે. ત્યાં પીસીટીના એરિયામાં SGLT2 રિસેપ્ટરની સંખ્યા ઓછા પ્રમાણમાં હશે તો તે ઓછા પ્રમાણમાં ગ્લુકોઝને એબ્સોર્બ કરશે. તો તેને આપણે સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે આપણા 30 સ્ટુડન્ટનો એક ક્લાસ હોય છે. એ ક્લાસની અંદર કેટલાક એવા વિદ્યાર્થીઓ હોય છે જે 100 માંથી 90 માર્ક્સ લાવવાની તેમની કેપેસિટી હોય છે, જેને આપણે થ્રેશોલ્ડ કહીએ છીએ. કેટલાક એવા વિદ્યાર્થીઓ હોય છે જે 80 માર્ક્સ લાવી શકે, જે 70 માર્ક્સ લાવી શકે છે, પરંતુ કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ હોય છે કે જે વધારેમાં વધારે 40 માર્ક્સ જ લાવવાની તેમની કેપેસિટી હોય છે. તેવી જ રીતે આપણું જે આ ઉત્સર્ગ એકમની અંદર જે પીસીટીના એરિયાની અંદર કેટલાક એવા ઉત્સર્ગ એકમો હોય છે જે વધારેમાં વધારે ગ્લુકોઝ એબ્સોર્બ કરી શકે છે. તો પીસીટીના એરિયામાં ત્યાં આગળ રિસેપ્ટરની સંખ્યા ધારો કે વધારે હશે તો તે વધારેમાં વધારે તે ગ્લુકોઝને એબ્સોર્બ કરી શકશે. પરંતુ ત્યાં આગળ SGLT2 એટલે કે ત્યાં SGLT2 રિસેપ્ટરની સંખ્યા ઓછી હશે તો તે ઓછા તે ગ્લુકોઝને એબ્સોર્બ કરી શકશે. તો આપણે તેને અહીંયા સમજવા માટે એ દ્રષ્ટાંતને આપણે રિનલ થ્રેશોલ્ડ અને ટ્રાન્સપોર્ટ મેક્સિમમ આ બે શબ્દો સમજવા માટે તેનો ઉપયોગ કરીશું. તો રિનલ થ્રેશોલ્ડ શું કહેવા માંગે છે? તો કેટલાક એવા ઉત્સર્ગ એકમો હોય છે કે જે આ જે ગાળણ હોય છે એ ગાળણમાંથી 180 મિલીગ્રામ ગ્લુકોઝને તે એબ્સોર્બ કરી શકે છે. 180 મિલીગ્રામ ઉપરનો જે ગ્લુકોઝ હોય છે તે ત્યાં આગળ તેને એબ્સોર્બ કરવાની તેમની કેપેસિટી હોતી નથી. તો એ બધો ગ્લુકોઝ અહીંયા આગળ ક્યાં જાય છે? તો યુરિનની અંદર જતો રહેતો હોય છે. તો જે બ્લડ ગ્લુકોઝ લેવલ એ યુરિનની અંદર ગ્લુકોઝ આવવાની શરૂઆત થાય છે તે બ્લડ ગ્લુકોઝ લેવલને શું કહેવામાં આવે છે? રિનલ થ્રેશોલ્ડ કહેવામાં આવે છે. તો સમજી લીધો મિત્રો? તો આપણા શરીરની અંદર કેટલાક એવા ઉત્સર્ગ એકમો હોય છે કે જે ઉત્સર્ગ એકમનો જે પીસીટીનો એરિયા હોય છે ત્યાં વધારેમાં વધારે આપણે 180 મિલીગ્રામ સુધી જ ગ્લુકોઝને શોષી શકતા હોઈએ છીએ. જ્યારે આપણું બ્લડ ગ્લુકોઝ લેવલ 180 મિલીગ્રામ ઉપર જ્યારે જાય છે ત્યારે આ જે પીસીટીનો એરિયા છે તે 180 મિલીગ્રામ જ ગ્લુકોઝને શોષી શકે છે. તેથી ઉપરનું જે બ્લડ ગ્લુકોઝ હોય છે એ ગ્લુકોઝ બધું ક્યાં જાય છે? યુરિનની અંદર જતું રહેતું હોય છે. તો જે બ્લડ ગ્લુકોઝ લેવલ એ યુરિનની અંદર ગ્લુકોઝ આવવાની શરૂઆત થાય છે તે બ્લડ ગ્લુકોઝ લેવલને રિનલ થ્રેશોલ્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે ટ્રાન્સપોર્ટ મેક્સિમમ શું છે? તો કેટલાક એવા ઉત્સર્ગ એકમો હોય છે કે જ્યાં આગળ રિસેપ્ટરની સંખ્યા વધારે હોય છે, પરિણામે તે વધારેમાં વધારે ગ્લુકોઝ તે એબ્સોર્બ કરી શકે છે, જેને આપણે ટ્રાન્સપોર્ટ મેક્સિમમ કહેવામાં આવે છે. તો ટ્રાન્સપોર્ટ મેક્સિમમ શું છે મિત્રો? તો આપણો જે મેલ હોય છે મેલની અંદર 375 મિલીગ્રામ ગ્લુકોઝ ત્યાં આગળ મેક્સિમમ આપણે શોષી શકીએ છીએ. જ્યારે જે ફિમેલ હોય છે તે 300 મિલીગ્રામ ગ્લુકોઝ ત્યાં આગળ મેક્સિમમ શોષી શકે છે. તો વધારેમાં વધારે આપણે કેટલો ગ્લુકોઝ ત્યાં આગળ શોષી શકીએ છીએ જેને ટ્રાન્સપોર્ટ મેક્સિમમ તરીકે ઓળખીએ છીએ? તો મેલની અંદર વધારેમાં વધારે 375 મિલીગ્રામ સુધી ગ્લુકોઝ આપણે શોષી શકીએ છીએ. તેના ઉપરનું જે ગ્લુકોઝ લેવલ હોય છે એ બધું જ ગ્લુકોઝ લેવલ અહીંયા આગળ યુરિનની અંદર જતું રહેતું હોય છે. તો ટ્રાન્સપોર્ટ મેક્સિમમ શું છે ખ્યાલ આવી ગયો? તો કેટલાક ઉત્સર્ગ એકમો એવા હોય છે કે જે વધારેમાં વધારે ગ્લુકોઝ શોષવાની તેની ક્ષમતા હોય છે. જ્યારે રિનલ થ્રેશોલ્ડ શું છે? તો કેટલાક એવા ઉત્સર્ગ એકમો હોય છે કે જે વધારેમાં વધારે 180 મિલીગ્રામ સુધી ગ્લુકોઝને શોષી શકે છે, તેના ઉપરનું જે ગ્લુકોઝ લેવલ છે તેથી યુરિનની અંદર જતું રહેતું હોય છે. તો જે બ્લડ ગ્લુકોઝ લેવલથી યુરિનની અંદર ગ્લુકોઝ આવવાની શરૂઆત થાય છે તે ગ્લુકોઝ લેવલને શું કહેવામાં આવે છે? રિનલ થ્રેશોલ્ડ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ રિનલ થ્રેશોલ્ડ અને ટ્રાન્સપોર્ટ મેક્સિમમ શું છે તે બે વર્ષને આપણે અહીંયા ડિટેલમાં સમજી લીધા. તેને આપણે ડિટેલમાં સમજવા માટે એક ગ્રાફ પણ આપણે અહીંયા આગળ જોવાનો છે. તો મિત્રો સમજી લીધું ને, રિનલ થ્રેશોલ્ડ 180 મિલીગ્રામ પ્રતિ ડીએલ જેટલો હોય છે. એવું નહીં સમજતા કે 180 દરેક વ્યક્તિની અંદર હોય છે, આ સરેરાશ વેલ્યુ આપેલી છે.
કેટલાક એવા પેશન્ટ હોય છે કે જેમનો રીનલ થ્રેશોલ્ડ 120 મિલીગ્રામ હોય છે, તો 120 મિલીગ્રામ સુધી બ્લડ ગ્લુકોઝ હશે ત્યાં સુધી તેમના યુરિનની અંદર ગ્લુકોઝ આવશે, અને 120 મિલીગ્રામ ઉપર જ્યારે બ્લડ ગ્લુકોઝ જશે ત્યારે તેમની અંદર યુરિનની અંદર ગ્લુકોઝ આવવાની શરૂઆત થશે. કેટલાક એવા પેશન્ટ પણ હોય છે કે જેની અંદર રીનલ થ્રેશોલ્ડ 250 મિલીગ્રામ સુધીનો હોય છે, તો રીનલ થ્રેશોલ્ડ 250 હોય એનો મતલબ શું થાય કે તેમનું બ્લડ ગ્લુકોઝ લેવલ 250 સુધી જશે ત્યાં સુધી તેમના યુરિનની અંદર ગ્લુકોઝ આવશે નહીં, પરંતુ 250 ઉપર જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ જાય છે ત્યારે ત્યાં આગળ યુરિનની અંદર ગ્લુકોઝ આવવાની શરૂઆત થાય છે. તો યુરિનની અંદર ગ્લુકોઝ જ્યારે પ્રેઝન્ટ હોય છે તે બ્લડ ગ્લુકોઝ લેવલથી તે બ્લડ ગ્લુકોઝ લેવલને શું કહેવામાં આવે છે, રીનલ થ્રેશોલ્ડ કહેવામાં આવે છે. માની લો કે મારો બ્લડ ગ્લુકોઝ લેવલ, મારું રીનલ થ્રેશોલ્ડ 180 મિલીગ્રામ છે, બરોબર, તો મારું બ્લડ ગ્લુકોઝ લેવલ 180 મિલીગ્રામ થશે ત્યાં સુધી મારા યુરિનની અંદર ગ્લુકોઝની હાજરી જોવા મળશે નહીં, પરંતુ જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ 180 મિલીગ્રામ ઉપર જ્યારે જાય છે ત્યારે ત્યાં આગળ યુરિનની અંદર ગ્લુકોઝ આવવાની શરૂઆત થાય છે. તો જે બ્લડ ગ્લુકોઝ લેવલથી યુરિનની અંદર ગ્લુકોઝ આવવાની શરૂઆત થાય છે તે બ્લડ ગ્લુકોઝ લેવલને આપણે રીનલ થ્રેશોલ્ડ કહેવામાં આવે છે. તો રીનલ થ્રેશોલ્ડ અને ટ્રાન્સપોર્ટ મેક્સિમમને આપણે અહીંયા આગળ ગ્રાફ દ્વારા ડિટેલમાં સમજવાનું છે. તો રીનલ થ્રેશોલ્ડ અને ટ્રાન્સપોર્ટ મેક્સિમમ તે સમજવા માટે આપણે અહીંયા આગળ એક ગ્રાફ જોઈએ. એ ગ્રાફની અંદર એક્સ અક્ષ ઉપર આપણે પ્લાઝ્મા ગ્લુકોઝની સાંદ્રતા લખીશું, આ 100 મિલીગ્રામ માની લો, આ 200 મિલીગ્રામ, 300, 400 મિલીગ્રામ, 500 મિલીગ્રામ, આ 700 મિલીગ્રામ. વાય એક્સ ઉપર ગ્લુકોઝના વહનનો દર લખીશું, આ માની લો 100 મિલીગ્રામ છે, 200 મિલીગ્રામ, 300 મિલીગ્રામ, 400 મિલીગ્રામ, 500 મિલીગ્રામ, 600 મિલીગ્રામ, ને આ 700 મિલીગ્રામ. તો ટ્રાન્સપોર્ટ મેક્સિમમ કેટલો છે, તો મિત્રો આપણને ખબર છે કે 375 મિલીગ્રામ ગ્લુકોઝ સુધી આપણે મેક્સિમમ ત્યાં આગળ ગ્લુકોઝને એબ્સોર્બ કરી શકીએ છીએ, જેને આપણે ટ્રાન્સપોર્ટ મેક્સિમમ કહેવામાં આવે છે. તો આ ટ્રાન્સપોર્ટ મેક્સિમમ છે. કેટલો છે ટ્રાન્સપોર્ટ મેક્સિમમ? 375 મિલીગ્રામ સુધીનો હોય છે. જ્યારે રીનલ થ્રેશોલ્ડ કેટલો હોય છે? તો રીનલ થ્રેશોલ્ડ 180 મિલીગ્રામ સુધીનો હોય છે. તો 180 મિલીગ્રામ જેને આપણે રીનલ થ્રેશોલ્ડ કહીએ છીએ. રીનલ થ્રેશોલ્ડ કેટલો છે? 180 મિલીગ્રામ. 180 મિલીગ્રામ સુધી આપણું જે મૂત્રપિંડની અંદર જે ઉત્સર્ગ એકમો છે તે ટોટલી ગ્લુકોઝને એબ્સોર્બ કરી શકતા હોય છે. 180 મિલીગ્રામ બ્લડ ગ્લુકોઝ સુધી યુરિનની અંદર ગ્લુકોઝ જોવા મળતો નથી. તેનાથી ઉપર જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ જાય છે ત્યારે યુરિનની અંદર ગ્લુકોઝ આવવાની શરૂઆત થાય છે, જેને આપણે રીનલ થ્રેશોલ્ડ કહીએ છીએ. હવે ગાળણ જે હોય છે, ગ્લોમેરુલર જે ફિલ્ટ્રેશન જેને આપણે કહીએ છીએ, એ ગાળણની અંદર જે ગ્લુકોઝનું લેવલ એ પ્લાઝ્માની અંદર ગ્લુકોઝની જેટલું લેવલ હોય છે તેટલું જ ત્યાં આગળ જોવા મળતું હોય છે. તો પ્લાઝ્મા ગ્લુકોઝની સાંદ્રતાનો મિનિંગ શું કરવાનો, કે ફિલ્ટર્ડ જે ગાળણ હોય છે ગાળણની અંદર પણ ગ્લુકોઝની સાંદ્રતા તેટલી જ છે. જેમ જેમ પ્લાઝ્માની અંદર ગ્લુકોઝની સાંદ્રતા વધતી જાય છે તેમ તેમ ગાળણની અંદર પણ ગ્લુકોઝની સાંદ્રતા શું થાય છે, વધતી જાય છે. તો આ ગાળણ છે. તો ગાળણની અંદર ગ્લુકોઝની સાંદ્રતા એ પ્લાઝ્માની અંદર ગ્લુકોઝની સાંદ્રતા વધવાની સાથે ત્યાં આગળ પણ વધતી હોય છે, કારણ કે ગાળણની અંદર ગ્લુકોઝનું જે સાંદ્રતા જેટલી હોય છે તેટલી સાંદ્રતા ક્યાં હોય છે, પ્લાઝ્માની અંદર ગ્લુકોઝની સાંદ્રતા આવેલી હોય છે. હવે શોષણ, તો આપણું જે મૂત્રપિંડ છે તેનો જે પીસીટી નો એરિયા વધારેમાં વધારે 375 મિલીગ્રામ સુધી જ ગ્લુકોઝ શોષી શકે છે. તો જેમ જેમ પ્લાઝ્મા ગ્લુકોઝ લેવલ વધતું જાય છે તેમ તેમ અહીંયા આગળ શોષણ પણ વધતું જશે. ક્યાં સુધી શોષણ કરશે? 375 મિલીગ્રામ. ત્યાર પછી તેનું શોષણ બિલકુલ થતું હતું નથી, જેને આપણે રીએબ્સોર્પ્શન અથવા પુનઃશોષણ કહેવામાં આવે છે. તો પુનઃશોષણ ક્યાં સુધી થાય છે ખ્યાલ આવી ગયો? 375 મિલીગ્રામ સુધી તે મેક્સિમમ આપણે શોષી શકીએ છીએ. ત્યાર પછી જે ગ્લુકોઝ છે તે બધો ક્યાં જાય છે? યુરિનની અંદર જતો હોય છે. ત્યાર પછી ઉત્સર્જન. ઉત્સર્જન શબ્દને આપણે અહીંયા આગળ સમજવા માટે, તો આપણા શરીરની અંદર જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ 180 મિલીગ્રામ સુધી થાય છે
180 મિલીગ્રામ સુધી ગ્લુકોઝનું બિલકુલ ઉત્સર્જન થતું નથી, અહીંયા સુધી બિલકુલ થતું નથી. 180 મિલીગ્રામ પછી ઉપરનું જે ગ્લુકોઝ છે એ યુરિનની અંદર જવાની શરૂઆત થાય છે. ક્યાં સુધી જશે ઉત્સર્જન, ક્યાં સુધી થાય છે? તો 375 મિલીગ્રામ. ત્યાર પછી બધો જ જે ગ્લુકોઝ છે તેનું શું થઈ જાય છે? ઉત્સર્જન થઈ જતું હોય છે. ત્યાં આગળ ગ્રાફ આ રીતનો બનશે. ત્યાર પછીનો જે ગ્રાફ છે તે આવી રીતે સીધો થઈ જતો હોય છે. તો અહીંથી ગ્લુકોઝ યુરિનની અંદર આવવાની શરૂઆત થાય છે. જેમ જેમ બ્લડ ગ્લુકોઝ લેવલ વધતું જાય છે તેમ તેમ યુરિનની અંદર ગ્લુકોઝનું લેવલ પણ વધતું જાય છે. ત્યાર પછી આપણું જે મૂત્રપિંડ છે 375 મિલીગ્રામ પછી ગ્લુકોઝને બિલકુલ ત્યાં આગળ શોષી શકતી નથી, કારણ કે આપણું જે ઉત્સર્ગ એકમ હોય છે એ ઉત્સર્ગ એકમની મેક્સિમમ ગ્લુકોઝ શોષવાની ક્ષમતા 375 મિલીગ્રામ સુધીની હોય છે. તેનાથી ઉપરનું જે ગ્લુકોઝ લેવલ છે તે બધું ક્યાં જાય છે? યુરિનની અંદર જતું રહેતું હોય છે, જેને આપણે ઉત્સર્જન કહીએ છીએ. તો આપણે અહીંયા આગળ પુનઃશોષણ, ઉત્સર્જન, ગાળણ, ટ્રાન્સપોર્ટ મેક્સિમમ, રિનલ થ્રેશોલ્ડ આ બધા શબ્દોનો જે સંબંધ કેવી રીતે રહેલો છે તેને આપણે આ ગ્રાફ દ્વારા આપણે અહીંયા સમજી શકીએ છીએ. તો આપણે અહીંયા આગળ ડિટેલની અંદર આ આખા ટોપિકને અહીંયા સમજી લીધો. રિનલ થ્રેશોલ્ડ કોને કહેવામાં આવે છે? તો જે બ્લડ ગ્લુકોઝ લેવલથી યુરિનની અંદર ગ્લુકોઝ જવાની શરૂઆત થાય છે તે બ્લડ ગ્લુકોઝ લેવલને શું કહેવામાં આવે છે? રિનલ થ્રેશોલ્ડ. રિનલ થ્રેશોલ્ડથી ઓછો બ્લડ ગ્લુકોઝ લેવલ હોય છે ત્યાં સુધી યુરિનની અંદર ગ્લુકોઝની હાજરી જોવા મળતી નથી. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ મેક્સિમમ શું છે? તો આપણે જે ઉત્સર્ગ એકમ વધારેમાં વધારે કેટલા ગ્લુકોઝને એબ્સોર્બ કરી શકે છે જેને આપણે ટ્રાન્સપોર્ટ મેક્સિમમ તરીકે ઓળખીએ છીએ. આમ બે જે વર્ડ છે મેઇન, ટ્રાન્સપોર્ટ મેક્સિમમ અને રિનલ થ્રેશોલ્ડ, આ બે વર્ડ ને આપણે ડિટેલમાં અહીંયા સમજી લીધેલો છે.